प्रणाम विद्यार्थी मित्रों, धोरण सात छे, स्वाध्याय पोथीनी अंदर प्रयोग नंबर त्रण छे, जेनी अंदर दरेक जन माहितगार ज छे। अहींया तारीख मारवानी छे, आजनी छे 7/9/2021। अहींया हेतु तमने आपेलो छे, जेनी अंदर तमने एवुं कीधुं छे कि प्रवाही पदार्थो जे होय, पाणी छे, बीजुं कोई लिक्विड फॉर्म होय, ए पदार्थोमां उष्मानुं प्रसरण जे छे ए उष्मानयननी रीत थाय छे ते तमारे दर्शावानुं छे। અહીંયા સાધનોની વાત કરી છે તો તમે અહીંયા જોઈ શકો છો, તમે જે જે સાધનો આપ્યા હોય એ તમારે અહીંયા લખવાના રહેશે। જેમ કે ચંબુ છે, સ્ટેન્ડ છે, તારની જાળી છે, ત્રિપાઈ છે, બન્સન બર્નર છે। પદાર્થો કયા કઈ લીધા છે? એક તો પાણી છે અને પોટેશિયમ પરમેગ્નેટના કણ છે। અહીંયા સરસ મજાની પેન્સિલથી અને વ્યવસ્થિત ફૂટપટ્ટીની મદદથી તમારે આકૃતિ દોરવાની રહેશે। પદ્ધતિ કીધા મુજબ તમારે જે અહીંયા આપેલું છે એ તમારે અહીંયા લખવાનું રહેશે। પદ્ધતિમાં તમને શું છે કે પહેલાં તો શું કરો, ગોળાકાર તળિયાવાળો કાચનો ચંબુ લો। પહેલાં તો અહીંયા જે ગોળાકારવાળો કાચનો તંબુ આપેલો હોય ચંબુ, એ ચંબુ લેવાનો। એમાં તમારે શું કરવાનું, 2/3 ભાગ સુધી તમારે પાણી ભરવાનું, આટલા સુધી। હવે બીજું કે તમારે શું મૂકવાનું, એક ત્રિપાઈ મૂકી દેવાની અને એની ઉપર તાનની જાળી આવે છે એ મૂકી દેવાની। હવે આવી રીતે વ્યવસ્થિત રીતે ગોઠવી દઈ પછી શું કરવાનું, પહેલાં પાણી તમે જે રેડો છો ને એ પહેલાં એકદમ સ્ટેબલ થઈ જવાનું, સહેજ પણ હલનચલન ના થાય એવી રીતના સ્ટેબલ થઈ જાય ત્યાં સુધી આપણે એની રાહ જોવાની રહેશે। હવે સ્ટ્રો જે છે ને, સ્ટ્રો આપણે જેનાથી આપણે જ્યુસ પીએ છીએ એ બધું, તો હવે સ્ટ્રોની મદદથી તમારે શું કરવાનું કે પોટેશિયમ પરમેગ્નેટના નાના નાના સ્ફટિકો આવે એ તમારે ધીમે રહીને હળવેથી પાણીમાં નાખવાના, જે તમે અહીંયા જોઈ શકો છો વાઇટ, જેથી તે ચંબુના તળિયે બેસી જશે। ઓકે, જેમ આપણે પાણીમાં મીઠું નાખીએ છીએ તો મીઠું નાખ્યા પછી જેમ નીચે ચોંટી જાય એવી રીતના અહીંયા સ્ટેબલ નીચે આવી જશે। પછી જે તમારે બર્નર છે એને ચાલુ કરો, બન્સન બર્નરને ચાલુ કરવાનો। હવે કાચના ચંબુ જે છે એ ગરમ થશે। હવે તમે જુઓ ખાલી કે પાણી ગરમ થાય ને ત્યારે એ ચંબુમાં જાંબલી રંગના કણો સહિત તમને પાણીનું પ્રસરણ કેવી રીતે થાય તમારે જોવાનું। જેમ કે અહીંયા તમને આપેલું છે કે ભાઈ અહીંયા પોટેશિયમ પરમેગ્નેટના કણો છે। ઓકે, તો પહેલાં તો અહીંયા નીચે બર્નર છે તો બર્નરનો પહેલો ભાગ અહીંયા પહેલાં ગરમ થશે, પછી આજુબાજુનો ભાગ ગરમ થશે, આ ગરમ જે પાણી જે હવા છે એ ઉપર જશે, નીચેની ઠંડી હવા નીચે આવશે, એટલે આખો ચંબુ તમારો ગરમ થશે। આજુબાજુનું જે તમને પાણી છે એ બરાબર કમ્પ્લીટ ગરમ થઈ જાય એટલે અંદરના કણ પણ ગરમ થવા લાગશે, અંદરના કણ ગરમ થશે એટલે એ કણ જે પોટેશિયમ પરમેગ્નેટના છે એ પાણી સાથે સંપર્કમાં આવશે, પ્લસ જે ગરમી આવશે એ ગરમીના લીધે જાંબલી રંગના એ કલર થવા માંડશે। એટલે મૂળ એવું છે કે અહીંયા પોટેશિયમ પરમેગ્નેટના કણને આપણે પાણીમાં નાખીને જો ગરમ કરીએ વ્યવસ્થિત રીતે તો આપણને જાંબલી રંગ અહીંયા જોવા મળશે। ઓકે, તો એ પદ્ધતિ તમારે વ્યવસ્થિત રીતે અહીંયા લખવાની રહેશે। પદ્ધતિ લખી લીધા પછી તમને અવલોકન શું મળે છે, તો તમે અવલોકનનો મતલબ કે અહીંયા જે પ્રેક્ટિકલ કર્યો તમે, તો એ પ્રેક્ટિકલમાં તમે જોયું તમારી નજર સામે તો તમે શું અવલોકન કર્યું, એટલે કે બન્સન બર્નર જે છે બન્સન બર્નર વડે પાણી અને જે પોટેશિયમ પરમેંગેનેટના કણો ગરમ થવાથી ઉપર તરફ ગતિ કરશે। આપણે કીધું એવી રીતના કે જેમ જેમ ઉપર જશે એટલે ઉપરની જે ઠંડુ પાણી છે એ નીચે આવવા માંડશે, એટલે એ ગરમ થવા માંડશે એમ। ઉપરથી અને આજુબાજુથી ઠંડુ પાણી જે છે એ નીચે તરફ આવશે, આમ સતત આવું થવાથી ચંબુનું પાણી જાંબલી રંગનું બની જાય છે, એટલે જાંબલી રંગનું પાણી બની જશે ગરમ થવાથી। નિર્ણય શું મળે છે તમને કે પ્રવાહી જે પદાર્થ હોય બરાબર, જે પાણી અને પોટેશિયમ પરમેંગેનેટના કણ જે સંપર્કમાં છે એ, તો કે પ્રવાહી પદાર્થમાં ઉષ્માનયનની રીતે પાણી ગરમ થાય છે અને ગરમીનું પ્રસરણ થાય છે બરાબર, એટલે ઉષ્માનયની પદ્ધતિ પ્રવાહીમાં આપણને જોવા મળે છે। ચલો, જ્ઞાન ચકાસણીની અંદર પ્રશ્ન નંબર 1 આપેલો છે કે જેની અંદર નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ તમારે શોધવાનો છે અને સામે ક્રમ અક્ષર લખવાનો છે।
तो अहीं थर्मोमीटर में क्यूँ प्रवाही वपराय छे? तो थर्मोमीटर में आपने खबर छे कि कई पानी पण नथी होतुं, स्पिरिट पण नथी होतुं, तो शू होय छे? तो के अहीं शू होय छे? तो के मर्क्यूरी सी होय छे। तो सी अहीं सामे लखी देवानो। बीजा नंबरनो प्रश्न छे कि लेबोरेटरी जे थर्मोमीटर होय तो एना पर तापमान दर्शावता अंक क्यांथी क्यां सुधीना होय? तो आपणने खबर छे कि आपणे एक वस्तु याद रखवानो कि लेबोरेटरी थर्मोमीटरनी अंदर माइनस सुधी होय छे, जे ठंडा पाणी માટે એનું તાપમાન માપવામાં આવે છે। તો માઇનસ 10 અંશ સેલ્સિયસ થી 110 અંશ સેલ્સિયસ, એટલે કે ડી જવાબ આવશે। કયા સ્વરૂપના પદાર્થો ઉષ્માનયની રીતથી ગરમ થાય છે? તો આપણું અહીંયા શું છે? માત્ર પ્રવાહી પદાર્થો। બીજું અહીંયા તમને એવું કીધું છે કે રસોઈ માટે વપરાતી સ્ટેનલેસ સ્ટીલની તળવાની જે કડાઈ હોય એની નીચે જે કોપરનું સ્તર લગાડેલું હોય શેના કારણથી હોય? તો આપણને ખબર છે કે કોપર જલ્દી ગરમ થાય એટલે કોપર ઉષ્માનું વધુ સુવાહક છે। તો સી આવશે। પ્રશ્ન નંબર 2ની અંદર નીચેના જવાબ આપવાના છે એક જ આન્સરમાં। તાપમાનનો એકમ જણાવવાનું છે, તો આપણને અહીંથી દેખાય જ છે કે અંશ સેલ્સિયસ તો આવે જ છે, ઓકે, એટલે અંશ સેલ્સિયસ અને ફેરનહીટ। સમુદ્ર કાંઠાના વિસ્તારોમાં દરિયાઈ લહેર અને ભૂમિય લહેરની ઘટના ઉષ્માના પ્રસરણની કઈ રીતની આભારી છે? તો કે ઉષ્મા નયનની રીતે, કે કારણ કે દરિયાઈ લહેર છે, દરિયાઈ લહેરમાં શું હોય? પાણી હોય, પાણી શું છે? પ્રવાહી છે। પોટેશિયમ પરમેંગનેટના ઓગાળેલા પાણીનો રંગ જણાવો, તો આપણને અહીંયા કયો કલર મળ્યો? તો જાંબલી રંગ, તો અહીંયા જાંબલી। કયું પ્રવાહી ઉષ્મા વહનની રીતથી ગરમ થાય છે? તો મર્ક્યુરી, બરાબર। તો વ્યવસ્થિત રીતે વિડીયો પોઝ કરીને તમારે લખી લેવાનું રહેશે, બરાબર। પ્રયોગ 3 છે ઉપર ડેટ મારવાની, સાધનો પદાર્થો વ્યવસ્થિત રીતે આકૃતિ દોરવાની, નીચે પદ્ધતિસર તમારી ભાષામાં લખવાનું, અવલોકન લખવાનું, નિર્ણય લખવાનો। અહીંયા તમને જ્ઞાન ચકાસણી આપી છે, તો જ્ઞાન ચકાસણી વ્યવસ્થિત રીતે અહીંયા સારા અક્ષરે તમારે લખવાની રહેશે, બરાબર। તો વિડીયો પોઝ કરીને તમે લખી દેજો। પ્રણામ।